नमस्कार मित्रों, बिजनेस रेगुलेटरी फ्रेमवर्क विषयनी અંદર આપનું સ્વાગત છે। એકમ 3 એટલે કે યુનિટ 3 આપણે સ્ટાર્ટ કર્યું છે ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટ 1872 એટલે કે ભારતીય કરાર ધારો 1872, જેની અંદર આપણે પાંચ વિશિષ્ટ કરારોનો અભ્યાસ કરવાનો છે। એક છે સતીપુત્રીનો કરાર, બીજો છે જામીનગીરીનો કરાર, ત્રીજો છે બેલમેન્ટનો કરાર, ચોથો છે નેચ નો કરાર અને પાંચમો છે એજન્સીનો કરાર। આ પાંચ અગત્યના સ્પેશિયલ કોન્ટ્રાક્ટ એટલે કે વિશિષ્ટ કરારો આપણે 25% વેટેજના આધારે તૈયારી કરવાની છે। તો એમાં જઈએ આગળ। આપણે ફર્સ્ટ ચેપ્ટર આની અંદર આપણે સ્ટાર્ટ કર્યું છે। યુનિટ 3 નું ફર્સ્ટ ચેપ્ટર છે ક્ષતિપૂર્તિ અને જામીનગીરીના કરાર। આની પહેલા આપણે ક્ષતિપૂર્તિ અને જામીનગીરીના કરારો વિશેની ચર્ચા કરી ગયા છે, એની વ્યાખ્યાઓ જોઈ, ભારતીય કરાર ધારાની કલમોની અંદર ક્ષતિપૂર્તિનો કરાર કલમ 124 મુજબ વ્યાખ્યા જોઈ છે, જામીનગીરીનો કરારની આપણે કલમ 126 મુજબ ચર્ચા કરી ગયા, બંનેના આવશ્યક તત્વોની ચર્ચા કરી ગયા। આજે આપણે જામીનગીરીના કરારની અંદર જે ત્રણ પક્ષકારો હોય છે, જામીનગીરીના કરારની અંદર ત્રણ પક્ષકારો હોય છે, એક હોય છે લેણદાર, બીજો હોય છે લેવાદાર અને ત્રીજો હોય છે ત્રીજો હોય છે જામીન ગેરેન્ટર, અંગ્રેજીમાં ગેરેન્ટર જામીન। એ જામીન જે છે એને જામીનગીરીના કરારમાંથી મુક્તિ ક્યારે મળે છે, એ મુક્ત ક્યારે થાય તે સમજવાનો પ્રયત્ન કરશું। આ પહેલા આપણે પહેલા જવાબદારીઓ સમજી લઈએ। જામીનગીરીના કરારની અંદર જામીન આપનાર વ્યક્તિને કરારની અંદર કોઈ ફાયદો હોતો નથી, તો ફક્ત જામીન આપે છે, બાંયધરી આપે છે। કોણા વતી બાંયધરી આપે છે? દેવાદાર વતી બાંયધરી આપે છે। ત્યારે લેણદાર દેવાદારને માની લો કે કંઈક ઉધાર માલ આપવાનો હોય તો ત્યારે લેણદાર દેવાદાર પાસેથી જામીનની માંગણી કરી શકે કે તમને ઉધાર માલ આપું પણ હું તો તમને ઓળખતો જ નથી, કાલે ઉઠીને તમે જો હું તમને ઉધાર માલ આપું ને તમે મને પૈસા ન આપો તો મારે શું કરવું એ સંજોગોમાં, તો તે સંજોગોના આધારે જ ત્યાં લેણદાર દેવાદાર પાસે જામીનની માંગણી કરી શકે છે કે તમે જામીન લઈ આવો હું તમને ઉધાર માલ આપીશ। તો એ સંજોગોમાં જામીન કયા આધારે કરારમાંથી મુક્ત થઈ શકે છે, એ કયા સંજોગોમાં કરારમાં મુક્ત થઈ શકે છે, એની ફરજમાંથી મુક્ત થઈ શકે છે તેની આજે આપણે ચર્ચા કરવાની છે। પ્રશ્ન કેવી રીતના પૂછાય છે ફાઇનાન્સની અંદર તે આપ જોઈ શકો છો। જામીનગીરી કરારમાં જામીન કયા સંજોગોમાં પોતાની ફરજમાંથી મુક્ત થાય છે જોઈએ, કયા એવા સંજોગો છે જેમાંથી જામીન કરારમાંથી મુક્ત થાય છે। જામીનગીરીના કરારની અંદર ત્રણ પક્ષકારો હોય, એક હોય છે લેણદાર, બીજો હોય છે દેવાદાર અને ત્રીજો હોય છે જામીન। હવે લેણદાર દેવાદારને માની લો ઉધાર માલ આપે અને દેવાદાર જો ન ચૂકવે તો તેના માટે જ સુરક્ષા માટે જ લેણદારને સુરક્ષા આપવા માટે જામીનનો ઉપયોગ કરવામાં આવે છે આવા વ્યવહારની અંદર, જ્યાં લેણદાર સૌથી સુરક્ષિત પક્ષકાર છે। હવે જ્યારે લેણદાર અને દેવાદાર વચ્ચે કરાર થાય ત્યારે દેવાદારની જવાબદારી મુખ્ય છે, ધ્યાનમાં રાખજો। પહેલી જવાબદારી દેવાદારની છે, કારણ કે ઉધાર માલ દેવાદારે લીધો છે એટલે દેવાદારે જ એ રકમની ચૂકવણી કરવાની છે, એટલે પ્રાથમિક જવાબદારી દેવાની દેવાદારની છે। અગર દેવાદાર ન ચૂકવે તો તે સંજોગોમાં ત્યારબાદ જે કોણ જવાબદારી છે તે જામીનની છે, દેવાદાર વસૂલ કરે, જે ચૂકવણી કરવાની છે જે રકમ ચૂકવવાની છે તે ચૂકવવામાં આનાકાની કરે, કસૂર કરે, ન ચૂકવે તો તે સંજોગોમાં જામીને એ જવાબદારી અદા કરવાની રહે છે। આ પ્રેક્ટિકલ વાતો છે, પહેલા તમને જવાબદારી ક્લિયર કટ ખબર હશે તો જ તમને આ મુદ્દો સમજ પડશે કે જામીનને મુક્તિ મળે કેવી રીતે જામીનગીરીના કરારમાં। જામીન મુખ્ય દેવાદાર, હવે આગળ વધીએ છીએ, હવે સ્ટાર્ટ કરીએ છીએ। જામીન મુખ્ય દેવાદારની જવાબદારી માટે બાંયધરી આપે છે, જામીન મુખ્ય દેવાદારની જવાબદારી માટે બાંયધરી આપે છે, જેને પોતાને દેખીતી રીતે લાભ થતો નથી, એને કશું જ મળવાનું નથી, બલીનો બકરો છે મેં તમને કહ્યું છે
આ સંજોગોમાં જે જવાબદારી અંગે પોતે બાંયધરી આપી છે તે અંગેની સંપૂર્ણ માહિતી પોતાને મળે. લેવાદાર અને લેણદાર જે કંઈ ફેરફારો કરે તે અંગે પોતાની સંમતિ મેળવે અને આવા દરેક ફેરફારની પોતાને માહિતી આપે તે જરૂરી છે. આટલી બાબતની કાળજી રાખવાની છે. આ સંજોગોમાં જે જવાબદારી અંગે પોતે બાંયધરી આપી છે અને જ્યારે જામીન બાંયધરી આપે છે તો તે અંગેની સંપૂર્ણ માહિતી પોતાને મળે. લેવાદાર અને લેણદાર અને દેવાદાર વચ્ચે જે કરાર થાય છે તેની સંપૂર્ણ માહિતી જામીનને પણ હોવી જોઈએ, તો જે જામીન આપી શકે ને, તો જે પોતાની જવાબદારી અદા કરી શકે. દેવાદાર અને લેણદાર જે કંઈ ફેરફારો કરે તે અંગે પોતાની સંમતિ મેળવે. દેવાદાર અને લેણદાર વચ્ચે કંઈક સમજોતો થાય, કંઈક આપલે થાય, કંઈક ફેરફારો થાય, કરારની શરતોમાં કંઈક ફેરફારો કરે તો ત્યાં દરેક પક્ષકારની સંમતિ લેવાની છે. જામીનગીરીના કરારની અંદર જામીન પણ એનો એક પક્ષકાર જ છે. જ્યારે પણ કરારમાં ફેરફાર કરવામાં કોઈ પણ કરાર આ જામીનગીરીમાં કરાર છે. સંમતિ એ અગત્યનો પ્રશ્ન છે. દરેક પક્ષકારની સંમતિ લઈને જ ફેરફાર કરવો જોઈએ. કોઈ પણ પક્ષકારની સંમતિ લીધા વગર જો આપણે ફેરફાર કરશું તો એ કરાર માન્ય ગણાશે નહીં, વ્યર્થી ગણાશે નહીં, કાયદેસરના પગલાં આપણે લઈ શકશું નહીં. જો આવું કરશું, સંમતિ લીધા વગર, જામીનની સંમતિ લીધા વગર જો દેવાદાર અને લેણદાર કરારમાં ફેરફાર કરશે, તેની શરતોમાં ફેરફાર કરશે, તો જામીન પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય. જામીન કેમ કે તમે ફેરફાર કર્યું, મને કીધું ના સાહેબ નથી કીધું, તો હું પોતાની જવાબદારીમાંથી મુક્ત થાય. મને તો ખબર જ નથી તમે આવું કાંડ કર્યું છે, મારે મને પૂછવું તો જોઈએ, મારી સંમતિ તો લેવી જોઈએ. જાઓ હવે હું કોઈ જવાબદારી નહીં અદા કરું. એ છટકી જશે, એ પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જશે. બીજો મુદ્દો, આવા દરેક ફેરફારની પોતાને માહિતી આપે એ જરૂરી છે. એટલે એને દરેક ફેરફારની માહિતી પણ મળવી, પહેલાં તો સંપૂર્ણ માહિતી કરારની, બીજામાં જ્યારે કંઈક ફેરફાર કરવાના છે તો જામીનની સંમતિ લઈને ફેરફાર કરવા જોઈએ બાકીના બે પક્ષકારો, ને જે ફેરફાર કર્યો છે તે ફેરફારની માહિતી જામીનને મળવી જોઈએ. તેની આ સગવડો સચવાય નહીં તો તે પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે. પોતાની જવાબદારી અદા કર્યા વગર જ જામીન કયા સંજોગોમાં તેમાંથી મુક્ત થઈ જાય છે તેની જોગવાઈ ભારતીય કરાર ધારાની કલમ 133 થી 139માં કરવામાં આવે છે. હવે જોઈએ આપણે કે જામીનને કયા સંજોગોમાં પોતાની જવાબદારીમાંથી મુક્ત થાય છે, પોતાની જવાબદારી અદા કર્યા વગર મુક્ત થઈ જાય છે એ કયા સંજોગો છે તે જોઈએ આપણે વિવિધ કલમોના આધારે. સૌથી પહેલો સંજોગ જોઈએ કે કયા સંજોગમાં જામીનગીરીના કરારમાંથી મુક્ત થાય છે. તો પહેલો સંજોગ છે કરારની શરતોમાં ફેરફાર. કલમ 133 મુજબ જ્યારે જામીનની સંમતિ વગર મુખ્ય દેવાદાર અને લેણદાર કરારની શરતોમાં ફેરફાર કરે ત્યારે આવા ફેરફાર પછીના વ્યવહારો અંગે જામીન પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે. ફેરફાર કરવો એ ગુનો નથી. દેવાદાર અને લેણદાર પોતાને જે કરાર કર્યો છે એ કરારની અંદર શરતોમાં ફેરફાર કરી શકે છે. બંનેની પરસ્પર સંમતિ હોય દેવાદાર અને લેણદાર કરી શકે છે, પણ સાથે સાથે ત્રીજા પક્ષકારને ભૂલવાનો નથી. ત્રીજો પક્ષકાર જામીન છે. જામીન સાથે જવાબદારી જોડાયેલી છે, સંકળાયેલી છે, એટલે જામીનને પૂછવું જ જોઈએ. અને એમાં સૌથી મોટું નુકસાન લેણદારને થાય. જો દેવાદાર કસૂર કરે તો જામીન આવી રીતના છેટકી જશે, એટલે લેણદારને નુકસાન થઈ જશે. એટલે લેણદારે તો ખાસ ધ્યાન રાખવાનું છે. ક્રેડિટરે એ શરતોમાં ફેરફાર કરી એનો વાંધો નથી, પણ જામીનને પહેલાં પૂછી લઈએ કે ભાઈ અમે આ શરતોમાં ફેરફાર કરીએ છીએ, તમને કઈ વાંધો નથી ને? જો જામીન કહે દે કશો વાંધો નથી, બસ તો એની સંમતિ મળી હતી, ત્યારબાદ તમે ફેરફાર કરશો એ યોગ્ય ફેરફાર છે, વ્યાજબી છે, કાયદેસર છે. જામીનને પૂછ્યા વગર જો ફેરફાર કરવામાં આવે તો ફેરફાર થયા પછીના જેટલા પણ વ્યવહાર થશે તેમાંથી જામીન મુક્ત થઈ જાય છે, એની કોઈ જવાબદારી રહેતી નથી. આવો ફેરફાર જામીન માટે લાભદાયી હોય તો પણ જામીન જવાબદારીમાંથી મુક્તિ મેળવી શકે છે.
કદાચ આવા ફેરફારથી જામીનને પોતાની જવાબદારીમાંથી એક રીતે છટકી જાય છે, બચી જતો હોય, એને ફાયદો છે, એને નુકસાન ન થતો હોય, તો પણ એ પોતાની જવાબદારીમાંથી મુક્તિ મેળવી શકે છે, એ ધારે તો મુક્ત થઈ શકે છે, બધું એના પર નિર્ભર કરે છે. અલબત્ત જ્યારે જામીને જુદા જુદા દેવા માટે જામીનગીરી આપી હોય ત્યારે એકની શરતોમાં ફેરફાર થાય તો બીજા દેવા કે કરાર અંગે તે મુક્ત થતો, આમાં એક કરતા વધારે જ્યારે જામીનગીરીઓના કરાર હોય ત્યાંની વાતો છે, એની અંદર જે શરતો છે તેની વાતો છે. જ્યારે જામીને જુદા જુદા દેવા માટે જુદા જુદા એક કરતા વધારે દેવા હોય ત્યારે જુદા જુદા દેવા માટે જામીનગીરી આપી હોય ત્યારે એકની શરતોમાં ફેરફાર થાય તો બીજા દેવા કે કરાર અંગે તે મુક્ત થતો, જુદો હિસાબ છે. એક કરતા વધારે દેવા હોય અને એક દેવામાં કંઈક ફેરફાર કરવામાં આવ્યો, એક દેવાના કરારમાં કંઈક ફેરફાર કરવામાં આવ્યો, એનો એ મતલબ નથી કે બીજા ત્રણ દેવાઓના કરારમાંથી મુક્ત થઈ જાય, એવું નહીં. બરાબર છે? એટલે જે તે કરારની અંદર જે શરતોમાં ફેરફાર કર્યો છે એમાંથી જ એ મુક્ત થશે, અને પણ ત્યારે જ મુક્ત થશે જ્યારે એની સંમતિ લેવામાં ન આવી હોય. અલબત્ત જો ફેરફાર અંગે જામીને સંમતિ આપી હોય તો તે મુક્ત થતો, જામીને સંમતિ આપી હોય તો એની જવાબદારી ચાલુ રહી છે, એ નવી ફેરફારની શરતોના આધારે એને જે સંમતિ આપી છે તેના આધારે એની જવાબદારી ચાલુ રહેશે, અને એમાં એ જવાબદાર બને. જો દેવાદાર કસૂર કરે તો એ જવાબદાર બને. કારણ જોઈએ હવે આ મુદ્દા ઉપર આપણે. મિત્રો, એક્સ એક વાય નામની વ્યક્તિને પોતાના સેલ્સમેન તરીકે નીમે છે. એક્સ નામની વ્યક્તિ વાય નામની વ્યક્તિને પોતાના સેલ્સમેન તરીકે નીમે છે, અને તે સેલ્સમેન તરીકે પોતાને મળેલ રકમનો એક્સ ને યોગ્ય હિસાબ આપશે એવી જાણકારી ઝેડ આપે છે. ત્રણ પક્ષકારો છે. એક્સ એ માની લો સેટ છે, વાય તેનો સેવક છે, નોકર છે, એના ત્યાં નોકરી કરે છે, તે પક્ષકાર છે વાય, અને માહિતી આપનાર જામીન આપનાર એ ઝેડ છે. ઝેડ એક્સને એમ કહે છે કે વાયને નોકરીએ લાગી લો સેલ્સમેન તરીકે, કે તમને દર મહિને હિસાબ આપશે, જે તે રકમ મળશે અને યોગ્ય હિસાબ આપશે એની વાયદરી હું આપું છું, એ જામીનગીરી હું આપું છું. પાછળથી ઝેડને ખબર આપ્યા વિના કે તેની સંમતિ વિના એક્સ અને વાય એવી સમજૂતિ કરે છે કે હવે વાયને નિયત પગાર આપવો નહીં, પરંતુ તેને કરેલા વેચાણ પર કમિશન, એટલે ફિક્સ પગારે રાખેલો હતો પહેલા જ્યારે કરાર કરવામાં આવ્યો હતો ત્યારે, જ્યાં જામીન એ નક્કી કર્યું હતું ત્યાંની વાત છે. શરૂઆતમાં એને ફિક્સ પગાર આપવાની વાત કરી, પણ પાછળથી એક્સ અને વાય વચ્ચે એવું નક્કી કરી દેવામાં આવ્યું કે હવે તમને ફિક્સ પગાર, એક્સ એ વાયને કહ્યું કે હવે તમને ફિક્સ પગાર નહીં આપશું, કમિશન આપશું, જેટલું વેચાણ કરશો એના પર કમિશન આપશું. અને આવા ફેરફારની જાણ ઝેડ ને કરવામાં આવી નહીં, ઝેડ ની સંમતિ લેવામાં આવી નહીં. સંમતિ વગર આવો ફેરફાર કર્યો, ફેરફાર કરવામાં વાંધો નથી, એક્સ અને વાય ફેરફારો કરી શકે છે કરારની શરતોમાં, પણ જામીન જો હોય તો જામીનની પરમિશન લેવી જોઈએ, સંમતિ લેવી જોઈએ, પછી ફેરફાર કરો તો જામીનની જવાબદારી ચાલુ રહે. નહીં તો ફેરફાર તમે કરશો, જામીનને પૂછ્યા વગર ફેરફાર કરશો તો એ પોતાની જવાબદારીમાંથી છટકી જશે. આ ફેરફારના કારણે ત્યાર પછી ઝેડ પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે. સીધો હિસાબ છે. બીજી બાબત જોઈએ. જો મુદ્દો બીજો એવો કયો સંજોગ છે કે જ્યાં જામીનગીરીના કરારમાં જામીનગીરીના કરારમાં પોતાની જવાબદારીમાંથી મુક્ત થાય છે. બીજો સંજોગ જોઈએ. મુખ્ય દેવાદારને લેણદાર મુક્ત કરે, મુખ્ય દેવાદારને લેણદાર મુક્ત કરે. લેણદાર દેવાદારને કહે જા સિમરન જી લે અપની જિંદગી, એટલે લેણદાર સામેથી દેવાદારને મુક્ત કરી દે કે તમારે કોઈ ચૂકવણી કરવાની જરૂર નથી, આ માલ આપવાનો તો કોઈ માલ આપવાની જરૂર નથી, સામેથી મુક્તિ આપી દે, વાર્તા પૂરી થઈ. પછી એના માટે જામીન કેમ જવાબ? કલમ 134 મુજબ જ્યારે મુખ્ય દેવાદાર અને લેણદાર એવો કરાર કરે કે જેથી મુખ્ય દેવાદાર મુક્ત થઈ જાય, મુક્તિ મળી ગઈ, અથવા લેણદાર કોઈ એવું કૃત્ય કરે અથવા અમુક કાર્ય ન કરે જેનું કાયદેસરનું પરિણામ મુખ્ય દેવાદારની મુક્તિમાં આવતું હોય,
તો જામીન પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે. સંજોગો સમજી લો, અહીં લેણદાર જ દેવાદારને મુક્ત કરી દે છે. મૌખિક કહીને મુક્ત કરી શકે છે અથવા ગર્ભિત રીતે મુક્ત કરી શકે છે એમ કહી શકીએ આપણે. સ્પષ્ટ રીતે મુક્ત થઈ શકે છે અથવા ગર્ભિત રીતે. સ્પષ્ટ રીતે એટલે ઉપરનો મુદ્દો, અ મુખ્ય દેવાદાર મુક્ત થઈ જાય. બરાબર છે, લેણદાર જ દેવાદારને મુક્ત કરી દે. તમારે કોઈ કાર્ય કરવાની જરૂર નથી, કોઈ પેમેન્ટ કોઈ પણ ચૂકવણી કરવાની જરૂર નથી. લેણદારે દેવાદારને માલ આપ્યો હોય તો દેવાદારે જે પૈસા લેણદારને આપવાના હોય તે ના પાડી દે, કઈ આપવાની જરૂર નથી, ચાલશે. તો ત્યાં ત્યારબાદ દેવાદાર માટે કોઈ જામીન જવાબદાર ગણાશે, કારણ કે લેણદારે જ દેવાદારને ના પાડી દીધું છે. દેવાદાર ના નથી પાડતો એ તો આપવા તૈયાર છે પૈસા, પણ લેણદાર ના પાડે છે એવા પણ સંજોગ ઉભો થાય. સામેથી જેને પૈસા લેવાના છે એ જ ના પાડી દે તો ત્યાં જામીનની કોઈ જવાબદારી બનતી નથી. બીજો વાક્ય શું છે, ગર્ભિત રીતે લેણદાર કોઈ એવું કૃત્ય કરે અથવા અમુક કાર્ય ન કરે, કોઈ એવું કામ કરે અથવા કોઈ એવું કામ ન કરે એનું કાયદેસરનું પરિણામ મુખ્ય દેવાદારની મુક્તિમાં આવતું હોય. એટલે લેણદારની વર્તણૂક ના કરે, એ કંઈક એવું કરે કે જેને ન કરવું જોઈતું અને કંઈક એવું એને કરવું જોઈતું એટલું ન ન કર્યું, એવી પરિસ્થિતિ નિર્માણ થાય. જે કરવાનું હતું તે ન કર્યું, જે ન કરવાનું હતું તે કર્યું, આ બે પરિસ્થિતિનું નિર્માણ થાય, આ બેમાંથી કોઈ પણ એક પરિસ્થિતિનું નિર્માણ થાય એ સંજોગોમાં મુખ્ય દેવાદારને મુક્તિ મળે છે. અને મુખ્ય દેવાદાર એક રીતે આવી રીતે મુક્ત થાય છે, તો મુખ્ય દેવાદાર મુક્ત થઈ જાય આવી રીતના વેણદારના કસૂરના કારણે દેવાદાર મુક્ત થઈ જાય તો ત્યાં જામીનનો કોઈ વાંક નથી, જામીન પોતાની જવાબદારીમાંથી મુક્ત. ઉદાહરણ થકી આ મુદ્દાને સમજીએ. એક્સ અને વાય એવો કરાર કરે છે કે એક્સ અને વાય એવો કરાર કરે છે કે એક્સ અમુક ચોક્કસ મુદ્દતમાં વાય માટે એક મકાન બાંધશે. એક્સ અમુક ચોક્કસ મુદ્દતમાં વાય માટે એક મકાન બાંધશે, તે અંગે જરૂરી ઇમારતી લાકડું વાય પૂરું પાડશે. એક્સ બિલ્ડર છે અને વાય એ મકાન માલિક છે, બરાબર છે. બિલ્ડર એક્સ એ મકાનનો માલિક જે વાય છે એને એમ કહે છે કે ભાઈ હું તમારા માટે એક સરસ મજાનું મકાન બાંધી આપીશ, પણ એના માટેની જે સામગ્રીઓ છે તે તમારે મને પૂરી પાડવાની. તો વાયે જે લાકડાઓ છે ઇમારતી લાકડાઓ એને પૂરા પાડવા, બાંધકામ પૂરું થાય. ઝેડ એક્સ માટે જમીનગીરી આપે છે, ઝેડ એક્સ માટે જે કોન્ટ્રાક્ટર છે બિલ્ડર છે એના માટે વાય ને જમીનગીરી આપે છે, ભાઈ એક્સ સરસ મજાનું તમને બાંધકામ કરી આપશે, ઝેડ એક્સ માટે જમીનગીરી આપે છે. પરંતુ વાય લાકડું પૂરું પાડતો, હવે વાઈએ જે સાધનો આપવાના હોય તમારી પાસે મટીરિયલ જ નહીં હોય. માની લો તમારે એક પુલનું નિર્માણ કરવું હોય ને તમે કોન્ટ્રાક્ટ લીધો હોય, પણ તમને જેના માટે કોન્ટ્રાક્ટ પૂરું કરવાનું છે એ વ્યક્તિ માલ સામાન જ ના આપે. માની લો સિમેન્ટની જરૂર હોય, સળિયાની જરૂર હોય, એ બધી સગવડો જ ના આપતા હોય તો તમે પુલ બાંધો કેમ, બ્રિજ બાંધો કેમ? સેમ પરિસ્થિતિ અહીંયા છે. કોન્ટ્રાક્ટર તૈયાર, કોન્ટ્રાક્ટર એક્સ તૈયાર છે મકાન બાંધવા માટે, પણ વાય એને સાધન જ નથી આપતો, સામાન જ લાવી આપતો નથી, તો બાંધકામ કરે કે? એટલે કે વાય લાકડું પૂરું પાડતો નથી, એટલે વાયે જે કૃત્ય કરવાનું છે વાય એ કૃત્ય કરતો નથી. વાય અહીંયા લેણદાર છે એમ સમજો, લેણદારે જે કૃત્ય કરવાનું હતું તે કૃત્ય કરતો નથી, એ કાર્ય કરતો નથી, સામાન પૂરું પાડતો નથી, તો દેવાદાર પોતાનું કામ કરે કેમ? દેવાદાર પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે. દેવાદાર મુક્ત થાય તો જામીન ક્યાંથી બનશે? જામીને આપોઆપ એની સાથે સાથે મુક્ત થઈ જશે, કારણ કે એમાં જામીનનો વાંક નથી ના એ દેવાદારનો વાંક છે. ઝેડ અને એક્સ નો કોઈ વાંક નથી, યાત્રી અને સામાન કા ખુદ જિમ્મેદાર હોય. વાઈએ જ ભૂલ કરી છે, એને જે કાર્ય કરવું જોઈતું એ કરતો નથી. ઘરનું કલર કામ કરાવવું હોય, માની લો કલર કામ કરાવવા માટે માની લો
એક વ્યક્તિને રોક્યો એની સાથે કરાર કર્યો કે ભાઈ તું મજૂરી બોલ, માનસામાં હું લઈ આવીશ. પેલા ભાઈ કે આખા મકાનને કલર કરવાના 30,000 રૂપિયા. પેલો કે ડન, માલ સામાન લઈ આવો તો હું તમને કલર કરી આપું. હવે તમે માલ સામાન જ લઈ લાવો તો પેલો કલર કેમ કરી આપે તમને? એટલે તમારે જે કૃત્ય કરવાનું છે તમે જ ન કરો પહેલા, તો બીજો પક્ષકાર આગળનું કાર્ય કરે કે આવી પરિસ્થિતિમાં જો કોઈ જામીન આપી પણ હોય તો એ જામીન પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે. એમાં જામીનનો કોઈ વાત નથી, પ્લસ દેવાદારનો પણ કોઈ વાત વાત પૂરેપૂરો પ્રથમ પક્ષકારનો છે, લેણદાર. અહીં નોંધપાત્ર મુદ્દો એ છે કે જે કૃત્ય અથવા કસૂરથી મુખ્ય દેવાદાર મુક્ત થાય છે એ લેણદારે કરેલું હોવું જોઈએ. ચલાયન કર્યું છે આપણે, આમાં મુખ્ય કસૂરવાર વ્યક્તિ લેણદાર છે, ના દેવાદારનો વાંક છે ના જામીનનો વાંક છે, વાંક લેણદારનો થતો છે. કાયદાના અમલને પરિણામે મુખ્ય દેવાદાર મુક્ત થાય તો જામીન મુક્ત થતો નથી. આ સમજો બરાબર, આપણને અંડરલાઈન કર્યું છે, કાયદાના અમલના પરિણામે મુખ્ય દેવાદાર મુક્ત થાય તો જામીન મુક્ત થતો નથી. એ કેવું? તો નાદારીની જરાક વાતો કરી લઈએ. દાખલા તરીકે મુખ્ય દેવાદાર નાદાર જાહેર થતા પોતાની જવાબદારીમાંથી મુક્ત થાય છે, પરંતુ જામીનને જવાબદારીમાંથી મુક્તિ મળતી નથી. એના માટે તો જામીનને રાખેલો હોય છે ખાસ. લેણદાર અને દેવાદાર વચ્ચે કરાર થયો હોય, સાથે સાથે જામીન જોડાયો હોય, અને માની લો 2 લાખનો માલ લેણદારે દેવાદારને આપ્યો હોય અને દેવાદાર ની જામીન, દેવાદાર આ કરારની અંદર જામીન પણ છે કે ભાઈ દેવાદાર ચૂકવણી ન કરશે તો જામીન ચૂકવશે 2 લાખ. હવે માની લો દેવાદાર નાદાર જાહેર થઈ જાય તો શું જામીન પણ નાદાર જાહેર થઈ જશે સાથે સાથે? ના, એના માટે જ જામીનનો ઉપયોગ કરેલો હોય છે કરારની અંદર, કે ક્યારે દેવાદાર ચૂકવણી ન કરે, પ્રાથમિક જવાબદારી દેવાદારની છે. જો દેવાદાર એની પ્રાથમિક જવાબદારી અદા ન કરે તો ગૌણ જવાબદારી માટે આપણે જામીનને રાખેલો છે આપણે, એટલે લેણદાર. તો તે સંજોગોમાં જો દેવાદાર નાદાર જાહેર થાય છે તેનો એ મતલબ નથી કે જામીન પણ આપોઆપ કરારની જવાબદારીમાંથી મુક્ત થાય છે, બલ્કિ ત્યાં તો જામીનની જવાબદારી ઉત્પન્ન થઈ જાય છે અને જામીને લેણદારને એ નુકસાનની ભરપાઈ કરી આપવી પડશે. ત્રીજી પરિસ્થિતિ પર જઈએ, ત્રીજો સંજોગ જોઈએ, જ્યાં જામીન જામીનગીરીના કરારમાંથી મુક્ત થાય છે. તે ત્રીજો સંજોગ છે જ્યારે લેણદાર સમાધાન કરે, સમાધાન કરે, અંગ્રેજીમાં કહેવાય કોમ્પ્રોમાઇઝ કરે. કલમ 135 મુજબ જ્યારે લેણદાર અને મુખ્ય દેવાદાર એવો કરાર કરે જે દ્વારા લેણદાર મુખ્ય દેવાદાર સાથે સમાધાન કરે અથવા મુખ્ય દેવાદારને વધુ સમય આપે અથવા મુખ્ય દેવાદારની વિરુદ્ધ દાવો ન કરવાનું વચન આપે તો જામીન પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય છે, સિવાય કે જામીનને તે કરારને પોતાની મંજૂરી આપી હોય તો, સંમતિ આપી હોય તો મુક્ત નથી થતા. આ ત્રણ સંજોગોમાં જો જામીનની સંમતિ લઈને આ કૃત્ય કરવામાં આવ્યું હોય, આ નક્કી કરવામાં આવ્યું હોય, તો જામીન જવાબદાર છે. પણ જામીનને પૂછ્યા વગર જો લેણદાર અને દેવાદાર વચ્ચે આવો કરાર થયો હોય તો જામીન પોતાની જવાબદારી મુક્ત થઈ જાય છે. કયા સંજોગો છે? લેણદાર મુખ્ય દેવાદાર સાથે સમાધાન કરે. સમાધાન કરેનો મતલબ શું હોય? કે માની લો લેણદારે દેવાદાર પાસેથી 1 લાખ રૂપિયા લેવાના હોય, પણ દેવાદારે 1 લાખ પૂરી રકમ ન આપે, કદાચ એની જગ્યાએ કદાચ 80,000 આપે, 90,000 આપે, અને એ 1 લાખની વતી 1 લાખના ઓપ્શનમાં એ સંપૂર્ણ રકમની જગ્યાએ કદાચ દેવાદાર એમ કહે કે હું 1 લાખ તો નહીં આપી શકું, 80,000 આપીશ. લેણદાર તો એ 80,000નો સ્વીકાર કરી લે તો ત્યાં સમાધાન થઈ ગયો છે, એટલે કે ઓછી રકમનો સ્વીકાર કર્યો છે, ભરપાઈનો સ્વીકાર કર્યો છે. અને જામીનને પૂછ્યા વગર, જામીનને પૂછવામાં નથી આવ્યું કે ભાઈ એ આવી રીતના સમાધાન કરવાની વાત કરે છે, કદાચ દેવાદારે ઓપ્શન આપ્યો અને લેણદાર માની ગયો હોય તો એ સંજોગોમાં જામીન મુક્ત થઈ જાય છે, બાકીના 20,000 જામીન આપવા પછી બંધાયેલો નથી.
લેણદાર જો આવો સમાધાન કરવા ઉભો થઈ જાય, આ ચલો વાંધો નહીં આપી દો, બાકીના 20 હું પેલા પાણી લઈ લેવા, એવું નહીં? જામીનને પૂછ્યું તમે સમાધાન કરતા પહેલા, લેણદારે દેવાદાર પાસેથી ઓછી રકમ લેવાનું એ નક્કી કરે છે, પણ એના માટે લેણદારે પેલા જામીનને પૂછી લેવું જોઈએ કે ભાઈ પેલો 1 લાખની જગ્યાએ 80 હજાર આપવાનું કહે છે, તો બાકીના 20 તું આપીશ? એમ પૂછી લેવું જોઈએ. જો ન પૂછો અને સમાધાન થઈ જાય આવી રીતના પૂછ્યા વગર, તો પછી વાર્તા પૂરી થઈ ગઈ, પછી આપણી આપણી સમાનતા ખૂબ જિમ્મેદાર હોય એવી પરિસ્થિતિ નિર્માણ થાય છે. ત્યારે બીજો સંજોગ શું કહે છે, એની અંદર મુખ્ય દેવાદારને વધુ સમય આપો, સમય વધારીને આપો, અને સમય વધારવાની વાત જામીન સાથે ન કરીએ તો જામીન પછી જવાબદાર નથી. 1 વર્ષની ટાઈમ લિમિટ આપી હોય ને તેની જગ્યાએ પેલો 1.5 વર્ષ માંગી લઈ મુખ્ય દેવાદાર, અને લેણદાર આપી દે, તો બાકીના 6 મહિનામાં જે કાંડ થયા હોય, વધારાના 6 મહિના જે વ્યવહાર થયા હોય, એના માટે જામીન જવાબદાર પૂછ્યા વગર જો ટાઈમ વધારીને આપ્યો હોય તો. ત્રીજી પરિસ્થિતિ છે મુખ્ય દેવાદારની વિરુદ્ધ દાવો ન કરવાનું વચન આપે. દેવાદાર કસૂર કરે તો લેણદારે પહેલા દેવાદાર પાસેથી જ રિકવરી કરવી જોઈએ, બરાબર છે? પણ જો એ ન આપે તો જ જામીનને પકડવાની વાત આવે છે. પણ જો તમે આવી રીતના દેવાદારને છૂટો કરી દો, એ પૈસા નહીં આપે ને કોઈ કાયદેસરના પગલા લેણદાર દેવાદાર ઉપર ન લે, તો શું જામીને ચૂકવવાના? પહેલો પ્રયત્ન દેવાદાર પાસેથી રિકવરી કરવાનો, મોટી વસૂલાત કરવાનો. આપણા બધા પ્રયાસો નિષ્ફળ જાય પછી જ આપણે જામીનને પાસેથી માંગણી કરવી. આ 3 પરિસ્થિતિઓમાં પૂછ્યા વગર જામીનને પૂછ્યા વગર જો આવા કોઈ કૃત્ય કર્યા હોય, કોઈ વ્યવહાર કર્યો હોય, કોઈ કરાર કરી હોય, તે સંજોગો જામીન તે સંજોગોમાં જામીન કરારમાંથી પોતાની જવાબદારીમાંથી મુક્ત. ચોથો સંજોગ જોઈએ, જામીનના છેવટના ઇલાજને નુકસાન થવાથી. જામીનના છેવટના ઇલાજને નુકસાન થવાથી એટલે જે નુકસાન લેણદારના કારણે થતું હોય, તો દેવાદારે ચૂકવવા જોઈએ પૈસા, પણ દેવાદાર ના ચૂકે તો જામીને ચૂકવવું પડે. પણ જ્યારે જામીન ચૂકવે છે તો એમાં એને તો કશું મળવાનું નથી, એનો તો કોઈ લાભ થવાનો નથી, એ તો બલીનો બકરો છે, રાઈટ? તો તે સંજોગોમાં જામીને જો એ પૈસાની વસૂલાત કરવી તો એ કોની પાસે થાય? ચૂકવવાના દેવાદારે હતા, દેવાદારે કસૂર કર્યું હોય તો ત્યારબાદ કોણે ચૂકવવા પડે? જામીને ચૂકવવા પડે. હવે જામીને એની રિકવરી કરવી હોય તો વસૂલાત કરવી હોય તો ક્યાં જાય, કોની પાસે જાય? એ પ્રશ્ન છે બહુ મોટો. તે જોઈએ કલમ 139માં જણાવવામાં આવ્યું છે કે લેણદાર કોઈ કૃત્ય કરે કે જે જામીનના હક સાથે અસંગત હોય, લેણદાર કંઈક કસૂર કરે છે જેનાથી જામીનને જે હક મળવો જોઈએ એ હક મળતો નથી, એવું કૃત્ય લેણદારે કરવું જોઈએ નહીં. બીજો સંજોગ એવો છે, લેણદાર કોઈ એવું કૃત્ય કરવાનું ચૂકે કે જે તેણે જામીન તરફથી પોતાની ફરજ મુજબ કરવું જોઈએ, જામીનનું વિચારવું જોઈએ ટૂંકમાં, અને તેને પરિણામે જામીનના મુખ્ય દેવાદાર સામેના છેવટના ઇલાજને નુકસાન થાય. છેવટના ઇલાજને એટલે છેવટના પગલાને, જે પગલા ભરવા હોય જામીને દેવાદાર માટે, તે પગલા લેવામાં એને નુકસાન થાય છે. એ કદાચ પગલા લેવા માંગતો હોય, કાયદેસરની કાર્યવાહી કરવા માંગતો હોય, તો પણ ન કરી શકે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ જાય, તો જામીન પોતાની જવાબદારીમાંથી મુક્ત થઈ જાય. એટલે લેણદારે ધ્યાન રાખવાનું છે, લેણદારે ખાલી પોતાનો ફાયદો નથી જોવાનું, લેણદારે જામીનનું પણ વિચારવાનું છે. એવું કોઈ કૃત્ય એને એવું નથી, લેણદારે કોઈ એવું કૃત્ય ન કરવું જોઈએ જેનાથી જામીનના હક જાય. જામીન એ જે પગલાં લેવા છે, છેવટના પગલાં એને જે લેવા છે, જે એનો ઇલાજ છે, નુકસાનની ભરપાઈ કરવા, તે સ્ટેપ લેવામાં, તે પગલાં લેવામાં એને તકલીફ ઊભી ન થાય, એનો હક જતો ન રહે, એની પણ કાળજી લેણદારે રાખવાની છે. આને આપણે ઉદાહરણ થકી સમજવાનો પ્રયત્ન કરીએ. બીકે માટે એક વાહન બાંધવાનો કરાર, માટે એક વાહણ બાંધવાનો કરાર કરે છે. આ બિલ્ડર થઈ ગયો, ફરી પાછો આ જે છે તે આપણે આને આમ કહી શકીએ છીએ, ક્યાં માલિક? વાહણનો માલિક. એક રીતે આ દેવાદાર, આ લેણદાર. પહેલા પક્ષકારો સમજી લેવો ને તો તમને
બાબતો એકદમ સરળ લાગશે. ત્રીજા યુનિટમાં ખાસ પક્ષકારો સમજી લેવા પડ્યા અને ઉદાહરણો ખાસ લખવાના છે મિત્રો, એટલે ઉદાહરણોનો મુખ્ય હોય છે. ઉદાહરણો વગરનો તમારો જવાબ અધૂરો છે. તો બી કે માટે એક વાહન બાંધવાનો કરાર કરે છે અને તે માટે અમુક રકમ ઠરાવવામાં આવે છે. જે કામ અમુક તબક્કે પહોંચે એટલે હપ્તે હપ્તે ચૂકવણી કરવાની. એક વાહન બાંધવાનો છે, માની લો એક સરસ મજાનું શિપ બનાવવાનું છે, જહાજ બનાવવાનું છે માની લઈએ. તો એ જહાજનું જેમ જેમ કામ થતું જાય તેમ તેમ ચૂકવણી કરવાની. બીકે કામ કરતો જાય કોન્ટ્રાક્ટર અને કે તેને ચૂકવણી કરવાની. કે માટે જામીન થાય છે. કે કોના માટે જામીન થાય છે? કે માટે જામીન થાય. એકેની જાણ વગર એકે છેલ્લા બે હપ્તા અગાઉ ચૂકવી દે છે. એકેને પૂછ્યા વગર, જામીનને પૂછ્યા વગર એકે દોઢીનો થાય છે, દોઢાય થાય છે. શું કરે છે? બે હપ્તા અગાઉથી ચૂકવી દે છે. નક્કી શું થયેલું? જેમ જેમ જે તબક્કે કામ પૂરું થતું જશે તેમ તેમ ચૂકવણી કરવાની છે. આ ખેલાડીએ કે જે પક્ષકાર છે તેણે એડવાન્સ ચૂકવણી કરી દીધી છે. આમ અગાઉથી ચૂકવણીથી એકે જામીન તરીકે મુક્ત થઈ ગયો છે. જે શરતો નક્કી કરી છે એક રીતે એ શરતોને આધીન જ તમારે કાર્ય કરવાનું છે, ખાસ કરીને ત્યાં જામીન હોય. જો તમે કંઈક આગુ પાછું કરશો, એવું કંઈક કરશો જે તમારે કરવું જોઈએ નહીં, તમે એડવાન્સ પેમેન્ટ કરી દો અને સામો પક્ષકાર તમને જે કામ કરીને આપવાનું છે ના કરવાની ના પાડી દીધો, હપ્તેથી ચૂકવણી કરવાની કીધી હોય ને તમે એક સાથે લમસમ રકમ આપી દો, હાલે 5 લાખ મને જહાજ બાંધી આપ, અને પેલો જો ના બાંધી આપે તો તું એના માટે પછી જામીન બલીનો બકરો બની જશે ક્યાં? એવું કોઈ કૃત્ય કરવાનું નથી જેનાથી છેવટનો ઇલાજ લેવા માટે એટલે કે છેવટના પગલાં ભરવા માટે જામીનને તકલીફ ઊભી થાય. અહીંયા પછી જામીન કોઈ પગલાં લઈ શકે નહીં, એ પણ હેલ્પલેસ થઈ જાય જો બીકે કાર્ય ન કરી આપે તો. પાંચમા મુદ્દા પર જઈએ. લેણદાર જ્યારે તારણ ગુમાવી દે, લેણદાર જ્યારે તારણ ગુમાવી દે છે સિક્યોરિટી. આપણે અગાઉ જોઈ ગયા કે લેણદાર પાસે મુખ્ય દેવાદાર સામે જે તારણ હોય તેનો લાભ જામીનને પણ મળે છે. એટલે દેવાદારને એક રીતે એમ કહેવાય કે દેવાદારને માની લો લોન આપી હોય લેણદારે, તો તેની સામે તારણ તરીકે કંઈક રાખ્યું હોય, એક દસ્તાવેજ રાખ્યા હોય, કોઈ પ્રોપર્ટીના કાગજાત રાખ્યા હોય, સાથે સાથે જામીનને પણ રાખ્યો હોય, એટલે ડબલ સિક્યોરિટી રાખી હોય એમ કહી શકાય. તો જો તારણ રાખીને કંઈક લોન આપી હોય, ઓછીની રકમ આપી હોય લેણદારે દેવાદારને અને દેવાદાર કસૂર કરે, તો એની રિકવરી આ તારણ તરીકે જે રાખવામાં આવ્યું છે, જે સિક્યોરિટી રાખવામાં આવી છે, એનો ઉપયોગ કરીને લેણદાર પોતાની રકમની ભરપાઈ કરી શકે. કેવી રીતે? લેણદાર જે છે તે આ બધા લફડામાં નહીં પડશે. લેણદાર તો સીધો રાસ્તો વિચારશે અને સરળ રાસ્તો વિચારશે. એ દેવાદારે જો ચૂકવણી ન કરી તો સીધા જામીનને જ પકડશે, એ ક્યાં તારણો બધા વેચવા જશે, એમાં તો ટાઈમ લાગે. પ્રોપર્ટી હોય તો પ્રોપર્ટી તરત થોડી વેચાઈ જાય. એટલે એ લેણદાર શું કરશે? જામીનને પકડશે. ભાઈ દેવાદાર કસૂર કર્યો છે, પૈસા આપતો નથી, હવે તારે આપવાનો વારો આવી ગયો છે, આવી જા મેદાન. જામીને ત્યાં પૈસા આપવાનો વારો આવી જાય. જે સાથે કલમ 141 ની જોગવાઈ મુજબ જો લેણદાર જામીનગીરીના કરાર વખતે પોતાને મળેલ તારણ ગુમાવી દે અથવા જામીનની સંમતિ વિના છોડી દે, તો તે તારણની કિંમત જેટલી જવાબદારીમાંથી મુક્ત થઈ જાય. સીધો હિસાબ છે. લેણદારે જો તારણ તરીકે કંઈક મિલકત લીધી હોય, કોઈ પ્રોપર્ટી રાખી હોય સિક્યોરિટીના તોડ પર, તો તે સંજોગોમાં જો એ મિલકતે ગુમાવી દે, લોસ્ટ થઈ જાય, એની પાસે હોય કાગજાત હોય ને, તો એ કાગજાત ગુમાવી દે, તો ત્યાં લેણદારને નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. અથવા જામીનની સંમતિ વગર જો એ તારણ પાછું દેવાદારને આપી દે, સિક્યોરિટી પાછી દેવાદારને આપી દે, પૈસા બાકી હોય ને, તેમ છતાં આ સિક્યોરિટી કે જે કાગળિયાઓ છે તે દેવાદારને પરત કરી દે, પૂછ્યા વગર, સંમતિ વગર, જામીનને પૂછ્યા વગર લેણદાર જો આવું કૃત્ય કરે, બે કૃત્ય કરી શકે. એક તો તારણ ગુમાવી દે, અથવા બીજું
જામીનની સંમતિ વગર આ તારણ છોડી દે, એટલે કે દેવાદારને તારણ પ્રોપર્ટીના જે દસ્તાવેજો એની તરફ મૂકવામાં આવ્યા છે, એની પાસે મૂકવામાં આવ્યા છે, એ પરત કરી દે પૂછ્યા વગર, ત્યાં જામીન 100 એ 100% તારણની જેટલી કિંમત હતી, માની લો દેવાદારે 1 લાખ રૂપિયા આપવાના હતા અને તારણની કિંમત 80,000 હતી, સિક્યોરિટીની જે રકમ રાખવામાં આવી હતી એ પ્રોપર્ટીની રકમ માની લઈએ 80,000 હતી, તો બાકીના 20,000 ચૂકવવા માટે જામીન જવાબદાર છે, પણ 80,000ની જવાબદારીમાંથી એ મુક્ત થાય છે. નોટિસ આપીને, છઠ્ઠો મુદ્દો શું છે, નોટિસ આપીને. સામાન્યતે જામીનગીરી આપ્યા પછી રદ કરી શકાય નહીં. સામાન્ય રીતે આપણે વિચારીએ તો જામીનગીરી આપ્યા પછી રદ કરી શકાય નહીં, કમિટમેન્ટ જેવું છે. એકવાર તમે જામીન બની ગયા, જામીનગીરી નો કરાર તમે કરી દીધો છે, તો એ આસાનીથી રદ થઈ શકે એવો કરાર નથી. પરંતુ ચાલુ જામીનગીરી લેણદારોને નોટિસ આપીને જામીન ગમે ત્યારે રદ કરી શકે છે. ચાલુ જામીનગીરીનો સ્વરૂપ હોય તો તમે એ સંજોગોમાં નોટિસ આપીને પોતાની જવાબદારીમાંથી, જામીન તરીકે પોતાના જવાબદારીમાંથી મુક્ત થઈ શકો છો. જે સમયે તમે નોટિસ આપી હોય તે સમય પછી લેણદાર અને દેવાદાર વચ્ચે જે વ્યવહાર થાય છે તેના માટે જામીન જવાબદાર રહેતો. 1 વર્ષનો કરાર હોય, માની લઈએ કે સાલ 2021 માટેનો કરાર કર્યો હોય, એટલે જવાબદારી 31/12/2021 સુધીની રહી જામીનની, બરાબર છે. પણ અધ વચ્ચે માની લઈએ કે 30 સપ્ટેમ્બર 2021 સપ્ટેમ્બરના છેલ્લી તારીખે જો જામીન લેણદારને નોટિસ આપી દે કે હવે પછી હું મારી આ જામીન ચાલુ જામીનગીરીના કરારની અંદર જામીનગીરીનો જે કરાર છે હું રદ કરવા માંગુ છું, હું જામીન તરીકે અંદર હવે રહેવા માંગતો નથી, હું આ કરાર રદ કરવા માંગુ છું, એના માટે હું તમને નોટિસ આપું. એટલે જામીનની જવાબદારી ફક્ત 30 સપ્ટેમ્બર સુધીના જે વ્યવહારો થયા હોય અને વ્યવહારોમાં દેવાદારે કોઈ કસૂર કર્યો હોય તો તે લેણદારને ચૂકવવા જવાબદાર છે. 30 સપ્ટેમ્બર પછી જે તે વ્યવહાર થશે હવે પછીના, તેના માટેની જામીનની હવે કોઈ જવાબદારી રહેતી નથી, ખાસ કરીને જ્યારે કરાર રદ કરી દીધો હોય ત્યારે. છેલ્લા મુદ્દા પર જઈએ, જામીનના મૃત્યુથી. હવે આમાં તો શું સમજાવું, જેને જામીનગીરી આપી હોય તે જ ન રહ્યો હોય એટલે વાર્તા પૂરી થઈ ગઈ. જામીનનું મૃત્યુ થાય ત્યારે ભવિષ્યના વ્યવહારો પૂરતી ચાલુ જામીનગીરી રદ થાય છે. જામીનના મૃત્યુ અંગે કોઈ નોટિસ આપવાની પણ જરૂર રહેતી, કશું જ જણાવવાની જરૂર નથી. જો જામીન એટલે કે જે પક્ષકારે જામીન તરીકે એ જામીનગીરીના કરારમાં જોડાયો હોય, જવાબદારી લીધી હોય, હવે એ વ્યક્તિ જ ન રહી હોય તો જવાબદારી નિભાવી કેમ? આપોઆપ તે કરારનો અંત, કાયદેસર રીતે આપોઆપ તે કરારનો અંત આવી જશે, ત્યાં નોટિસ આપવાની પણ ફરજ પાડી શકાય છે.